તમારા ઘરમાં શાંતિ નહીં રહે, તમારા ઘરમાં લક્ષ્મી નહીં રહે. જે ઘરમાં સ્ત્રી રડતી હશે ત્યાં લક્ષ્મી કદી નહીં ટકે. જે તે ખાવાનું, જે તે પીવાનું, વડીલોની આમંજન રાખવાની, એની ભાવનાનો આદર નહીં કરવાનો, એને હાથે રંધાવવાનું, ક્યાંથી ભગવાન રાજી રહે એના ઉપર? અને પુત્રો કેવા કે રાક્ષસ કેવા? આપણે ત્યાં તો માત પિતા મરે ને એ પછી તે શ્રાદ્ધ પક્ષમાં એને યાદ કરીને છોકરાઓ દાન કરે, બ્રાહ્મણોને જમાડે, ગરીબોને જમાડે, કાગવાસ નાખે, મર્યા પછી આટલા યાદ કરે, એ આપણી સંસ્કૃતિ છે. આ દેશમાં આવીને રહ્યા તેથી કરીને આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારને ન ભૂલાય. થોડાક મોટા થયા અને છોકરાઓને મા બાપ જુદા, સ્વીડનની અંદર વૃદ્ધાશ્રમમાં હું ગયો સ્વીડિશ દોશીઓને મળવા. એક એક દોશીઓ રડતી હતી કે ભારતથી ઠેઠ તમે અમને અહીં મળવા આવ્યા. એ દોશીઓની આંખોમાં મેં આંસુ જોયા. એને કોઈક વાલ કરે, એને કોઈક પ્રેમથી બોલાવે, એને માટે કોઈક ફ્રૂટ લઈને જાય, હાથમાં ફૂલ લઈને જાય, રાજી રાજી થઈ. જે મા બાપ ને બાળકો ન હોય એ બાળકોને દત્તક લે, પણ અહીંયા જે બેઠા છે બાળકો, યુવાનો, કિશોરો, મારા તરુણ ભાઈ બહેનો, એમને આજે હું એક વાત કહીશ કે તમે આવા વૃદ્ધાશ્રમોમાં જજો, હોસ્પિટલોમાં જજો અને મા બાપને દત્તક લેજો. તમે એના છોકરા બનો. રવિવારે સાવ આનંદ પ્રમોદ કરવાને બદલે કોઈક દિવસ ફૂલ લઈને આવી રીતે હોસ્પિટલમાં પહોંચી જવું, વૃદ્ધાશ્રમમાં પહોંચી જવું. કોઈ ડોશીમાં કે કોઈ દાદા એકલા બેઠા બેઠા પલંગમાં રડતા હોય, એને જઈને જો ફૂલ આપશો, ફ્રૂટ આપશો, એ તમને અંતરના આશીર્વાદ આપશે. પોતાના છોકરાઓને નથી પાળી શકતા માણસો, આજે કૂતરાઓને પાળે છે, કારણ કે પ્રેમ વિના માણસ જીવી શકતો નથી. છોકરાઓ જુદા થઈ ગયા છે, કૂતરા પાળીને એના ઉપર પ્રેમ વરસે. તમારો રવિવાર સુધરી જશે. સ્મરણ પણ કરજો અને આવું સેવા કાર્ય પણ કરજો. એક ભાઈ મને કહેતા હતા ભારતમાં, મુજે વો બાત બહોત અચ્છી લગી ઇસલિયે મેં હર કથા મેં કહેતા હું. એ ભાઈ મને કહેતા હતા કે મારા બાપુજીની જ્યારે પુણ્યતિથિ આવે, બાની જ્યારે પુણ્યતિથિ આવે, ત્યારે અમે એને જુદી રીતે ઉજવીએ છીએ ભાઈ. મેં કીધું કઈ રીતે? મને કે અહીંયા નજીકમાં વૃદ્ધાશ્રમ છે, જે છોકરાઓ એના મા બાપને છોડી દીધા હોય ને, મા બાપો ત્યાં વૃદ્ધાશ્રમમાં રહે છે. અમે બધાને બસમાં અહીંયા લઈ આવીએ અમારે ઘરે, અને પછી તમારી કથા છે, રામાયણ કથા છે, ભાગવત કથા, એવી વિડીયો ઉપર મૂકીએ, રામાયણ અને મહાભારતની સિરિયલ એને વિડીયો ઉપર દેખાડીએ, અને બધાને સરખા જમાડીએ પ્રેમથી. એ બુઢિયાઓને રમાડીએ અમે પેલી ખુરશીનો, નોખી નોખી રમતો રમાડીએ, ઘરને શણગારીએ, આખો દિવસ આનંદ આનંદ કરાય. નહીં જ્યારે ઘરેથી જાય ત્યારે એવા આશીર્વાદ આપી આપી જાય. ભાઈ અમને એમ લાગે છે કે બસ અમારા માત પિતાની પુણ્યતિથિ અમે આ રીતે ઉજવીએ, બરાબર કરીએ છીએ. ધન્ય છે એ છોકરાઓને, અને જેને પોતાના બાપની પુણ્યતિથિ યાદ ન હોય, માની પુણ્યતિથિ યાદ ન હોય, શું સંતાન આપણે? એટલે સંત પુનિતે ગાવું પડ્યું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલ
કરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં. બોલો ભલે સાહિય વેઠી વેદના ત્યારે દીઠું તમમો ખડું, ત્યારે દીઠું તમમો ખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે પથ્થર બની છૂંદશો નહીં, પથ્થર બની છૂંદશો નહીં. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, હે હવે સરશો નહીં. ભલે કાઢી મુખેથી કોળિયા મોમાં દહી મોટા કર્યા, મોમાં દહી મોટા કર્યા. નાના હતા આપણને, આપણે હાથે ખાતા નહોતું આવડતું, પોતાના મોઢામાંથી કોળિયા કાઢી આપણા મોઢામાં દઈને આપણને ઉછેરી મોટા કર્યા છે. પાંચ ઘરના વાસણ માંજે અને છોકરાઓને ઉછેરીને મોટા કરે. કાઢી મુખેથી કોળિયા મોમાં, છોકરાઓને જમાડે. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો, ઝેર ચાલશો નહીં. બોલો ભલે બીજું બધું. અમૃત પાયા છે આપણને જે માએ છાતીએ વળગાડીને, અપૂરતા પોષણને હિસાબે એનું શરીર હાડપિંજર જેવું થયું હોય, છતાંય છોકરાઓને છાતીએ વળગાડી એને દૂધ પીવડાવે, એના ચામડાને ચૂસતા હોય છોકરાઓ,
અને આપણે મોટા થયા પછી એને ઝેર જેવી વાણી સંભળાવીએ, એની સામે ગમે તેમ બોલીએ. ઘરમાંથી બહાર જતો હોય છોકરો ને બાપા કે બાપુજી, બા એમ પૂછે કે બેટા ક્યાં જાય, આવું જ હમણાં, આવી રીતે જવાબ દેવાય. લાખો લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, કોડ સૌ પૂરા કર્યા, લાખો ગડપણમાં કદાચ એ કોઈ ઈચ્છા કરે કે બેટા મારે ઇન્ડિયા જવું છે, મને યાત્રા કરવી છે, ત્યારે એની ઈચ્છાને પૂરી ન કરે, એના ખોડ ન પૂરા કરે. મુંબઈની કથામાં એક વૃદ્ધ દાદા મારી પાસે આવ્યા. અમુક ઘટનાઓ એવી ઘટે ને કે આમ હૃદયમાં કોરાઈ જાય. ફાટેલું ધોતિયું, થીગડા મારેલો ખાદીનો જબ્બો, જૂની ટોપી. મેં કથામાં કઈક ઉલ્લેખ કરેલો એટલે મને આવીને કે સુરતમાં જે વૃદ્ધાશ્રમ છે તમારી ઓળખાણ છે, મને જરા ચિઠ્ઠી લખી દેશો, મને વૃદ્ધાશ્રમમાં પ્રવેશ મળશે. મેં કહ્યું દાદા તમને દીકરાઓ નથી? મને કે બે છે, એક ડોક્ટર છે ને એક એન્જિનિયર છે. હું નામું લખતો ભાઈ, અમારું ઘર સાધારણ, દીકરાઓ નાના હતા ત્યારથી એની માં મરી ગઈ, હું જ રસોઈ કરું, હું જ છોકરાઓ નવડાવું ધોવડાવું એને સ્કૂલે મૂકી આવું અને પછી હું મારી નોકરીએ જાઉં. પાડોશમાં મારા પાડોશી સારા એને કામ સોંપી દીધેલું કે સાંજના છોકરાઓ પાછા આવે ત્યારે એને જમાડી દે, હું મારી નોકરીથી છૂટી પાછો ઓવરટાઈમ કરવા જાઉં, બીજું વધારાનું કામ કરું, નામું લખું, પૈસા મળે, પણ મારે છોકરાઓને સારામાં સારી સ્કૂલમાં ભણાવવા છે. આવી રીતે મજૂરી કરીને એક છોકરાને ડોક્ટર કર્યો ને એક છોકરાને એન્જિનિયર કર્યો, બંનેને પરણાવ્યા. હવે બે વહુને મારી સાથે ભાવતું નથી, બંને છોકરાઓ